નમસ્કાર દોસ્તો, આરએસએસ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજ ખળભળાટ મચી ગયો છે. પોલીસ તંત્ર તાબડતોડ કામે લાગી ગયું છે. તો આ તરફ મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. શું છે સમાચાર જાણીશું. તો વરસાદને લઈને આનંદના સમાચાર આવી ગયા છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોને જાણીશું. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ માટે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે, જેની અંદર સરકાર નિવૃત્ત કર્મચારીઓનો મેડિકલ ક્લેમ ચૂકવશે. જ્યાં દોસ્તો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રિટાયર્ડ કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને તેને 500 રૂપિયા સુધીનો મેડિકલ ક્લેમ વગર તપાસે સરકાર આપશે. તો આરએસએસની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકી ભર્યા મેસેજ મળ્યો તો ખળભળાટ મચી ગયો. તાબડતોડ પોલીસ તંત્ર કામે લાગી ગયું છે. જ્યાં દોસ્તો ઉત્તર પ્રદેશની અંદર વોટ્સઅપ ગ્રુપમાં આરએસએસની 6 ઓફિસોને ઉડાવી દેવાની મોટી ધમકી આપવામાં આવી છે, જેની અંદર યુપીમાં 2 અને કર્ણાટકમાં 4 ઓફિસોનો સમાવેશ થાય છે. અને આ વોટ્સઅપ ગ્રુપના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જેમાં હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ 3 અલગ અલગ ભાષાઓમાં ધમકી આપવામાં આવી છે. અને આ ધમકી મળતા જ પોલીસ તંત્ર હાલ તાબડતોડ એક્શન મોડમાં આવી ગયું છે. તો રાજ્યભરના ખેડૂતો માટે આનંદના સમાચાર આવી ગયા છે, જેમાં જૂનાગઢ કૃષિ પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો 28મો સેમિનાર ગઈકાલે યોજાયો હતો, જેમાં જુદી જુદી પ્રાચીન પદ્ધતિઓના આધારે વરસાદની આગાહી કરતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તેના દ્વારા જુદી જુદી રીતે ચોમાસાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ ચોમાસુ 12 આની રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત કેટલાક આગાહીકારોએ વાવાઝોડા અને તીડના આક્રમણની પણ શક્યતા વ્યક્ત કરી છે. અને એકંદરે ચોમાસાને લીધે શિયાળુ પાક ખૂબ સારો રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. તો ગાંધીનગરમાં પડતર માંગણીઓ સાથે પૂર્વ સૈનિકોનું સચિવાલય ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં દોસ્તો પડતર માંગણીઓ સાથે પૂર્વ સૈનિકોએ ગાંધીનગર ખાતે સન્માન યાત્રા યોજી હતી. જોકે તેઓ સચિવાલયની અંદર પહોંચે એ પહેલા જ ગેટ નંબર 1 ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પૂર્વ સૈનિકોએ કહ્યું કે જેણે દેશ માટે બલિદાન આપ્યું છે તે સૈનિકોની માંગણી સાંભળવાને બદલે તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે અમારા મેડલ ધોઈને સરકારને પરત આપી દઈશું. તો સલમાન ખાનને જાનથી મારી નાખવાના ધમકીના મામલામાં મુંબઈ પોલીસે કેસ નોંધી નાખ્યો છે. અત્યાર સુધી સલમાનના પિતા સલીમ ખાન સહિત 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. ત્યારે આજે મુંબઈ પોલીસ સલમાન ખાનનું પણ નિવેદન નોંધશે. પોલીસને જે ધમકી ભર્યા પત્ર મળ્યા છે એની અંદર GBLB લખેલું જોવા મળ્યું છે, જેનો અર્થ ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ નામ હોઈ શકે છે. પોલીસે કહ્યું છે કે કેસની તપાસ હાલ ચાલી રહી છે, જરૂર પડશે તો સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવશે.